नमस्कार बाळको, धोरण चार मां गुजराती मां आपणो बारमो पाठ छे, तेमनुं नाम छे सात पूछडियो उंदर। आ पाठनी अंदर उंदरनी वार्ता करवामां आवेली छे। उंदरने सात पूछडी होय छे अने एना जे शाळाना बधा विद्यार्थी मित्रो होय छे ए एने चीड़वे छे, खीजवे छे सात पूछडीवाळो उंदर कहीने। तो पछी आगळ शुं थाय छे ए हवे आपणे पाठमां जोवानुं छे। तो ए जोईए, ए पहेला एमना जे शब्दार्थ छे ते जोई लईए। शब्दार्थमां पहेलो शब्दार्थ छे कोठार, जी ओ डी ओ डब्ल्यू एन गोडाउन। अनाज, सी ओ आर एन कोर्न। पियर, एफ ए टी एच ई आर एस एच ओ यू एस ई फाधर्स हाउस एटले पियर। पूछडी, टी ए आई एल टेल। खीजवू, टी ई ए एस ई टीज। दर्जी, टी ए आई एल ओ आर टेलर। तो आ जे शब्दार्थ છે એ તમારે વ્યવસ્થિત સમજી અને યાદ રાખવાના છે। તો હવે આપણો જે પાઠ છે સાત પૂછડીવાળો ઉંદર તે સમજીએ। આઠ બાર સાત પૂછડીઓ ઉંદર। એક મોટો કોઠાર હતો, એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું। એકવાર એક ઉંદર આ કોઠાર જોઈ ગયો, જોતા જ એના મોંમાં પાણી છૂટ્યું। એ તો દોડતો દોડતો એની ઉંદરડીને બોલાવી લાવ્યો। ઉંદરડી પણ રાજી રાજી થઈ ગઈ। આટલા દાણા એણે એના પિયરમાં કે સાસરીમાં ક્યારેય જોયેલા નહીં। બંને નક્કી કર્યું, હવે આપણે અહીં જ રહીશું। હવે શું થાય છે, ઉંદર છે એ એક કોઠાર એટલે કે મોટું ગોડાઉન જોવે છે અને એની અંદર શું ભરેલું છે, પુષ્કળ એટલે કે ખૂબ જ પ્રમાણમાં અનાજ ભરેલું હતું। આ ઉંદર છે એ કોઠારને જોઈને એકદમ ખુશ થઈ જાય છે અને એના મોઢામાં પાણી આવી જાય છે। દોડતો દોડતો એ ઉંદરડીને બોલાવી લાવે છે, એ પણ રાજી રાજી થઈ જાય છે। એને આટલા બધા દાણા એના પિયરની અંદર કે એના સાસરીની અંદર ક્યારેય પણ જોયેલા નહોતા, એટલે બંને એવું નક્કી કરે છે કે હવે આપણે અહીંયા જ રહીશું, આ ગોડાઉનમાં જ રહીશું। બે જણા કોઠીઓ પાછળ છુપાઈને રહેવા લાગ્યા। થોડા સમય પછી એ ઉંદરડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો। એક બચ્ચાને સાત પૂંછડીઓ હતી, તો બીજાને બે અને ત્રીજાને ત્રણ, ચોથાને એક જ પૂંછડી હતી। ઉંદર અને ઉંદરડીને આ વાત સમજાઈ નહીં, ભગવાને આમ કેમ કર્યું હશે। હવે ઘણા સમય સુધી પોતે આ ગોડાઉનમાં છુપાઈને રહે છે, થોડાક સમય પછી ઉંદરડી છે ચાર બચ્ચાને જન્મ આપે છે, તો એમાંથી એક બચ્ચાને સાત પૂંછડી હતી અને બીજાને બે અને ત્રીજાને ત્રણ અને જે ચોથો ઉંદર હતો એને એક જ પૂંછડી હતી। એટલે ઉંદર અને ઉંદરડી બંનેને આ વાત ન સમજાતા એ વિચારમાં પડે છે કે ભગવાને આમ કેમ કર્યું હશે। અહીંયા તમે ઉંદરને જોઈ શકો છો, ઘણી બધી પૂંછડીવાળો છે। ઉંદરીના ચાર બચ્ચામાંથી એકને કાગડો લઈ ગયો, બીજાને સમડી લઈ ગઈ અને ત્રીજાને બિલાડી ખાઈ ગઈ। સાત પૂંછડીવાળું એક જ બચ્ચું બચ્યું, એટલે બંને જણા સાત પૂંછડીયાનું બહુ જતન કરવા લાગ્યા। એ ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો। નિશાળના બીજા ઉંદરોએ એની પૂંછડીઓ ગણી, એક બે ત્રણ એવી રીતે સાત સુધી એ પૂંછડી ગણે છે। હવે ઉંદરડીના બચ્ચા છે એને એમાં ચારમાંથી એક જ જે સાત પૂંછડીવાળો ઉંદર છે એ બચે છે, બાકીના જે ત્રણ છે એને કાગડો, સમડી અને બિલાડી છે ખાઈ જાય છે। તો આ એક જ ઉંદર બચે છે તો એને સરખી રીતે જતન એટલે કે એનું ધ્યાન રાખે છે, એની કાળજી રાખે છે, એટલે એને શાળામાં એને બેસાડે છે। તો શાળાના બીજા બધા ઉંદરો છે એ એની પૂંછડીઓ ગણવા લાગે છે, બધા ભેગા થઈને એને ખીજવા લાગ્યા। ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીઓ। એ સાંજે ઘેર આવ્યો ને મા પાસે રોવા લાગ્યો, મા મા મને નિશાળમાં બધા ખીજવે છે, મને બધા સાત પૂંછડીઓ ઉંદર કહે છે। તો મા છે એને સમજાવે છે, એમાં રડવાનું શું,
માં એને દરજીની દુકાને લઈ ગઈ. દરજી વીરા, આની એક પૂંછડી કાતર વડે કાપી નાખ. દરજીએ ઉંદરની એક પૂંછડી કાપી નાખી. બીજે દિવસે એ નિશાળે ગયો ત્યારે બધાએ એની પૂંછડીઓ ગણવા માંડી. અરે, આ તો 6 થઈ ગઈ. હવે શું થાય છે, ઉંદરને શાળાની અંદર બધા ખીજવે છે, તો એ ઘરે આવી અને એની મા પાસે, એને ઉંદરડી છે એની પાસે આવી અને રોવા લાગે છે અને કહે છે કે મા, મને નિશાળની અંદર, શાળાની અંદર બધા ખીજવે છે, મને બધા 7 પૂંછડીઓ, ઉંદર કહે છે. તો મા એને સમજાવતા કહે છે કે એમાં રડવાનું શું હોય, દરજીની દુકાને જઈ અને દરજી વીરા પાસે એ પૂંછડી, એક પૂંછડી છે એ કાતર વડે કપાવી નાખે છે. ફરી પાછું બીજા દિવસે જ્યારે શાળાએ જાય છે તો બધા એની પૂંછડી ગણતા વિચારે છે કે આ તો 7માંથી 6 પૂંછડી થઈ જાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો ને, આ ઉંદર 7 પૂંછડી છે અને એમાંથી આ જે દરજી છે એ ઉંદરની એક પૂંછડીને કાપે છે. પાછા બધા એને ખીજવા લાગ્યા, ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ, એમ એ રોજ એક એક પૂંછડી કપાવતો ગયો. છેવટે એક પૂંછડી રહી તોય એને નિશાળના ઉંદરો ખીજવા લાગ્યા. 6 ગઈ ને એક રહી, 6 ગઈ ને એક રહી. હવે ઉંદર છે એ જ્યારે પણ એક એક પૂંછડી કપાવી અને શાળાએ જાય છે તો બધા એને પણ ખીજવે છે. ઉંદર 6 પૂંછડીઓ એવું બધા એને ખીજવે છે, તો એ રોજ દરજી પાસે જઈ અને પોતાની એક એક પૂંછડી કપાવી નાખે છે. છેલ્લે એક જ પૂંછડી વધે છે, તોય બધા એને એવી રીતે ચીડવે છે, ખીજવે છે કે 6 ગઈ અને એક રહી. આવી રીતે ઉંદરને એના જે શાળાના બધા વિદ્યાર્થી મિત્રો છે એ એને ચીડવે છે, ખીજવે છે. ઉંદરને તો ચેન પડે નહીં. માં કહે, દરજી મામા પાસે જઈ આ એક પૂંછડી પણ કપાવી આવું. પછી એ બધા ઉંદર શું કહીને ખીજવશે, પૂંછડી જ નહીં હોય એટલે શું ગણશે. છેલ્લી પૂંછડી કપાવીને ઉંદર તો ગયો નિશાળે. બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, ઉંદર બાંડો, ઉંદર બાંડો. ઉંદર તો સ્લેટ પેન મૂકી અને ભાગ્યો ઘેર. ઘેર આવીને માને કહ્યું, માં હવે મારે ભણવા જ જવું નથી. જો હવે આગળ શું થાય છે, બધા એને ચીડવે છે છતાં પણ ઉંદરને ક્યાંય ચેન પડતો નથી, એટલે કે એના જીવને શાંતિ મળતી નથી. મા એને કહે છે કે દરજી મામાની પાસે જઈ અને આ એક પૂંછડી છે એ પણ કપાવી આવ, તો કંઈ બચશે નહીં, તો બધા ઉંદરો તને શું કહીને ખીજવશે, એવું મા છે એમને સમજાવે છે. હવે છેલ્લી પૂંછડી હતી એ પણ ઉંદર કપાવી આવે છે અને ફરીથી બીજા દિવસે જ્યારે નિશાળે જાય છે તો બધા ઉંદરો એકસાથે શું બોલે ઉઠે છે, ઉંદર બાંડો, ઉંદર બાંડો. ઉંદર તો બધાની આ વાત સાંભળી અને સ્લેટ પેન બધું મૂકી અને સીધો ઘેર ભાગે છે. ઘેર આવીને માને શું કહે છે કે આજથી હું હવે શાળાએ ભણવા જવાનો નથી. જો અહીંયા તમે જોઈ શકો છો, ઉંદરની એક પણ પૂંછડી રહી નથી એટલે બધા ઉંદરો એને ખીજવે છે, તો પોતાની સ્લેટ પેન એ બધું આજુબાજુમાં ફેંકી અને પોતે સીધો ઘરે નીકળી જાય છે, ઘરે ભાગી જાય છે. આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કોઠારમાં શું ભરેલું હતું? ઉત્તર, કોઠારમાં પુષ્કળ અનાજ ભરેલું હતું. બીજો પ્રશ્ન, ઉંદરડીએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો? ઉંદરડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. ત્રીજું, નિશાળના ઉંદરો ઉંદરને શું કહીને ખીજવા લાગ્યા? ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ કહીને ખીજવા લાગ્યા. ચોથો પ્રશ્ન છે, ઉંદર કોની પાસે એક એક પૂંછડી કપાવતો ગયો? જવાબ, ઉંદર દરજી પાસે એક એક પૂંછડી કપાવતો ગયો. નંબર આ વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું છે મોટો, નાનો. પુષ્કળ, થોડું. પિયર, એનું વિરોધી સાસરું. જન્મ, મરણ. રડવું, એમનું શું થાય? હસવું. અને છેલ્લું છે પહેલો, એટલે વિરોધી છેલ્લો. પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે પાણી, એટલે કે જળ. બીજું પુષ્કળ, એટલે ખૂબ. ત્રીજું છે નિશાળ, એટલે શાળા.
અને ચોથું સમાનાર્થી છે ખીજવવું એટલે ચીડવવું. પ્રશ્ન નંબર ઈ, વચન બદલો. નિશાળ એક વચન છે તો એમનું બહુવચન આપણે કરવાનું છે તો શું થશે, નિશાળો. પછી છે ઉંદર, એમનું ઉંદરો. ત્રીજું છે દિવસ, એક દિવસ, તેમનું બહુવચન દિવસો. અને ચોથું પૂંછડી, એક વચન છે તો બહુવચન આવશે પૂંછડીઓ. પ્રશ્ન નંબર ઉ છે, ખરા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટું લખો. તો પહેલું છે કોઠારમાં ઘાસ ભરેલું હતું, ખોટું શું હતું, અનાજ. બીજું ઉંદરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો, સાચું ખોટું, સાચું એટલે લખવાનું છે ખરું. ત્રીજું એક બચ્ચાને સાત પૂંછડીઓ હતી, આવશે ખરું. ચોથું ત્રીજા બચ્ચાને કૂતરો ખાઈ ગયો, ખોટું, ત્રીજા બચ્ચાને કોણ ખાઈ ગયું હતું, બિલાડી. પાંચમું છે ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો, ખરું. નિશાળના ઉંદરો એની સાથે રમવા લાગ્યા, ખરું ખોટું, ખોટું, એમને ચીડવવા લાગ્યા હતા. સાતમું છે માં ઉંદરને પૂંછડી કપાવવા સુથાર પાસે લઈ ગઈ, સાચું કે ખોટું આવશે, ખોટું, કેમ કે કોની પાસે લઈ ગઈ હતી, દરજી પાસે.